ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 ધોરણ 10 માં આપણે યુનિટ 4 વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. અ વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ ક્રિએશન અદ્ભુત સર્જન, વન્ડરફુલ ક્રિએશન અદ્ભુત સર્જન. જોઈએ કોઈ સરસ મજાનો માતા વિશેનો પાઠ વિદ્યાર્થી મિત્રો. ધ ગુડ લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, વોઝ એક્સટ્રીમલી એટલે ખૂબ જ બિઝી, વ્યસ્ત. ધેટ ડે, તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. ધ ગુડ લોર્ડ વોઝ એક્સટ્રીમલી બિઝી ધેટ ડે, તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે, એટલે છઠ્ઠો દિવસ. ઓવર ટાઈમ એટલે કામકાજનો વધુ સમય, તે તેમના કામકાજના વધુ સમયનો છઠ્ઠો દિવસ હતો. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ, તે તેમના કામકાજના વધુ સમયનો છઠ્ઠો દિવસ હતો. વેન, જ્યારે હી વોઝ વર્કિંગ, એટલે કાર્ય કરવું, કામ કરવું વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતા સાથે કામ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતા સાથે કામ કરી રહ્યા હતા. એન એન્જલ, એન્જલ એટલે દેવદૂત, અપિયર, પ્રગટ થયો. ત્યારે એક દેવદૂત પ્રગટ થયો. એન એન્જલ અપિયર, એક દેવદૂત પ્રગટ થયો. એન્ડ કોમેન્ટ, કોમેન્ટ એટલે કહ્યું, અને કહ્યું. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતા સાથે કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર, દેવદૂત પ્રગટ થયો. એન્ડ કોમેન્ટ, અને કહ્યું. યુ આર ટેકિંગ સો મચ કેર, કેર એટલે કાળજી, સો મચ એટલે ખૂબ જ, ફોર ક્રિએટિંગ, સર્જન કરવું, ધીસ ક્રિએટર એટલે પ્રાણી, તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી રાખી રહ્યા છો. યુ આર ટેકિંગ સો મચ કેર એટલે કાળજી, ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએટર, તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી રાખી રહ્યા છો. દેટ્સ ટ્રુ, તે સાચી વાત છે. દેટ્સ ટ્રુ, તે સાચી વાત છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. દેટ્સ ટ્રુ, તે સાચી વાત છે, ભગવાને કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો, નો એટલે જાણવું, ધ ડિટેલ, શું તું આ સર્જનની માહિતી જાણવા માંગે છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ, શું તું આ સર્જનની માહિતી જાણવા માંગે છે. વોટ આર ધે, તે માહિતી શું છે. વોટ આર ધે, તે માહિતી શું છે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ, ક્યુરિયસ એટલે આતુર, દેવદૂત તે વાત જાણવા માટે આતુર હતો. ધ એન્જલ વોઝ ક્યુરિયસ, દેવદૂત તે વાત જાણવા માટે આતુર હતો. તો જોઈએ ભગવાન કેવી અદભુત માતાનું સર્જન કરે છે. આ ફકરો વિદ્યાર્થી મિત્રો ફૂટનોટમાં આવે છે. ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર, માતાના ગુણો જોઈએ. ઓલ હર પાર્ટ, તેના બધા અવયવો એટલે કે માતાના બધા અવયવો, શુડ બી મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા. ટુ, તેના બધા અવયવો હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ટુ, તેના બધા અવયવો હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. સી હેઝ અ લેપ, લેપ એટલે ખોળો, જે ડિસઅપીયર એટલે અદ્રશ્ય થવું. વેન સી સ્ટેન્ડ અપ, ઊભી થવું, જ્યારે આ માતા ઊભી થશે ત્યારે તેનો ખોળો અદ્રશ્ય થશે. સી હેઝ અ લેપ જે ડિસઅપીયર વેન સી સ્ટેન્ડ અપ, જ્યારે તે ઊભી થશે ત્યારે તેનો ખોળો અદ્રશ્ય થશે. આઈ હેવ ટુ એન્ડો, એન્ડો એટલે મૂકવું અથવા આપવું. હર વિતક ઇઝ ધેટ કેન ક્યોર, ક્યોર એટલે ઉપચાર કરવો. એવરીથિંગ એટલે બધું, ફ્રોમ અ બ્રોકન લેગ એટલે તૂટેલો પગ, ટુ બ્રોકન હાર્ટ, તૂટેલું હૃદય, મારે તેને કેવું વ્હાલ આપવાનું છે. આઈ હેવ ટુ એન્ડો હર વિતક ઇઝ ધેટ કેન ક્યોર એવરીથિંગ, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, મારે તેને કેવું વ્હાલ આપવાનું છે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીનો ઉપચાર કરી શકે. મોરઓવર, મોરઓવર એટલે તદુપરાંત. I have to endure with the keys that can cure.
over. You are a love care karo. Everything from a broken leg to broken heart. Mare tene keu vahal apvanu chhe. Mare mata ne keu vahal apvanu chhe. Je tutela pag thi mandine tutela hriday sudhi no upchar kari shake. Moreover, tadupran, she has to have six pair of hands. Tadupran tene hath ni chh jod hovi joye. Moreover, she has to have six pair of hands. Tadupran tene hath ni chh jod hovi joye. She must be able to run on it. Let's allow you any food available. Then a quick phone for a craft the thigh. That's why Japan for a craft the thigh. They must allow you to get a baby movie for you. And honey could have three pair of eyes. And then after me, thrown to the road. And could have three pair of eyes. And then after me, thrown to the road.